સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો તમે બધા જ જાણો છો કે હવે નેક્સ્ટ વીકમાં તમારી એક્ઝામ આવી રહી છે એટલે કે એકમ કસોટી આવી રહી છે તો આપણી ગુજરાતી વિશેની પણ એકમ કસોટી છે એ પણ તમે જાણો છો ભૂલી નથી ગયા ને હા તો આપણા આ એકમ કસોટીમાં કયા કયા લેશન આવશે તમને બધાને ખ્યાલ છે ને હા તો કાવ્ય દસ આલા લીલા વાસળિયા એક જાદુ પત્રની વાર્તા પાઠ અગિયાર અને બારમું કાવ્ય રાવણનું મિથ્યાભિ મિથ્યાભિમાન તો આ ત્રણે ત્રણ એકમ છે એ તમારા એકમ કસોટીમાં આવવાના છે તો તમારે આ ત્રણે ત્રણ જે પાઠ છે એકમ છે એ જલ્દીથી ખૂબ સારી રીતે કરી લેવાના છે તેમનો અભ્યાસ અને સ્વાધ્યાય ત્રણેય એકમનો અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધા સોલ્વ કરી નાખવાના છે તેમજ તેમની નીચે જે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો કહેવતો જે તમને આ પાઠ્યપુસ્તકમાં ત્રણે ત્રણ એકમમાં આપેલી છે ત્રણે ત્રણ એક્સરસાઇઝમાં જે આ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો અને કહેવતો આપેલા છે ને એ પર તમને વાંચી નાખવાના છે બરાબર તો આજે આપણે વાત કરવાના છીએ આપણા ગુજરાતી વ્યાકરણમાં આવતા એક નવા ટોપિક વિશે તમે બધા જ જાણો છો કે આપણા ગુજરાતી વિષયમાં જે આપણે અત્યારે એકમો ભણી છે એમની વચમાં આપણી ભાષા સજ્જતા જે આવે છે એનામાં આપણે જોયું તો પાના નંબર તમે ખોલો દસ પાઠ્યપુસ્તક લઈ લ્યો તમારા હાથમાં બધાએ જલ્દીથી લઈ લીધું હા તો હવે પાના નંબર દસ કાઢો જોઈએ હા જો ખોલ્યું ને પાના નંબર દસ તો એમાં નામપદ છે હવે આ નામપદ એટલે શું તો સૌથી પહેલાં આપણે નામપદ શું એટલે જાણીએ તો જે શબ્દ છે એ વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટે આપણે શબ્દ હોય ને એને નામ કહેવાય અને એના સાથે જે જોડાયેલું એ કાકો વાક્ય હોય ને નામપદ કહેવાય હવે અહીંયા ત્રણ વાક્યો આપેલા છે જુઓ વાંચો તો તે ટિકિટ લાવ્યો છે વેદ સાહેબનો પત્ર છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો હવે તમે આ બધા જ વાક્યો વાંચશો ને એટલે ખ્યાલ આવશે કે અહીંયા ઘાટા અક્ષરે ટિકિટ વેદ સાહેબ કાગળ હાથ નિરંજન અને રવિવાર આવા બધા શબ્દો કેવા છે ઘાટા અક્ષરે લખેલા છે હવે બધા શું સૂચવે છે તમને ખબર પડી કાંઈ હા ટિકિટ વેદ સાહેબ કાગળ હાથ નિરંજન અને રવિવાર આ બધા શું છે તો કે નામો છે પહેલાં વાક્યમાં ટિકિટ વિશેની વાત કરવામાં આવી છે બીજામાં પત્ર વિશે ત્રીજામાં ત્રીજામાં કાગળ વિશે ચોથામાં નિરંજન વિશે વાત છે તે શબ્દો કોઈ પદાર્થ કે વ્યક્તિને નામ સૂચવે છે એનો ઉલ્લેખ છે તો હવે આવી રીતે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે તો વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહેવાય તો આવી રીતે આપણે અહીંયા જોઈશું કે નામપદ એટલે કે જે નામો છે એના પણ અલગ અલગ પ્રકારના નામપદના પ્રકારો છે તો કયા કયા તો કે સૌથી પહેલાં વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામપદ કહેવાય જ્યાં વ્યક્તિનું નામ દર્શાવેલું હોય એને વ્યક્તિવાચક નામ કહેવાય જેમ કે અહીંયા વેદ સાહેબનો પત્ર છે એવો વાક્ય છે ને એમાં વેદ સાહેબ શું છે વ્યક્તિવાચક નામપદ કારણ કે કોઈ વ્યક્તિનું નામ છે એવી જ રીતે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો તો નિરંજન શું છે તો વ્યક્તિવાચક નામ છે રવિવાર એ વ્યક્તિવાચક નામમાં નહીં આવે નિરંજન જ આવશે કારણ કે નિરંજન એક વ્યક્તિ છે અને વ્યક્તિનું નામ છે એટલે એ વ્યક્તિવાચક નામ કહેવામાં આવશે જો નીચે અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે હેતવી કીતુ દિયા હવે આના વાક્યો એમ બનેલા હોય કે હેતુ દરરોજ સવારે પૂજા કરે છે તો હેતુની નીચે અંડરલાઈન કરીને તમે લખી શકશો કે આ વ્યક્તિવાચક નામ પદ છે એવી જ રીતે કીતુ કીતુ અત્યારે રમે છે તો કીતુની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમે લખી શકશો કે આ વ્યક્તિવાચક નામ છે બરાબર એવી જ રીતે બીજું બીજો પ્રકાર કયો છે તો કે જો પદાર્થને સૂચવતો હોય તો એને દ્રવ્ય વાચક નામ કહેવાય કોઈ દ્રવ્યનું સૂચવતો હોય દ્રવ્ય એટલે શું તો કે દાખલા તરીકે ઘી તેલ આવા બધા પેટ્રોલ ડીઝલ તો આ બધા શું છે દ્રવ્યવાચક તો આ બધા જ જે દ્રવ્યવાચક શબ્દ હોય એને દ્રવ્યવાચક નામ કહેવામાં આવે છે ધારો કે ઘી છે તો અત્યારે ઘીના ભાવ બહુ વધી ગયા છે અત્યારે ગાયનું ઘી મને જોઈએ છે તો ગાયનું ઘી જે છે ઘી એના નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે લખી નાખવાનું કે આ દ્રવ્યવાચક નામ છે એવી જ રીતે મને સરસોનું તેલ જોઈએ છે તો તેલની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે લખી નાખવાનું કે દ્રવ્યવાચક નામ છે સમજાઈ ગયું ચાલો એના પછી છે આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહેવાય આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહેવાય એનામાં દાખલા તરીકે ગાય બકરી છોકરો હવે તમે એમ કહેશો આ તો પશુ છે છોકરો પણ સાથે છે હા એ બધી જ વાત સાચી પરંતુ અહીંયા શું છે તો કે કોઈ એક જાતિ વિશે વાત કરવામાં આવી છે છોકરો તો છોકરાની બધી જેટલા છોકરા છે એ બધાનો સમાવેશ થઈ જાય છે બકરી છે તો બકરી જેટલી પણ બકરી છે એનો બધાયનો સમાવેશ એક બકરીમાં થઈ જાય છે આપણે બકરી બોલીએ તો બધી જ બકરીઓને લાગુ પડે પણ જો અહીંયા આપણે એમ કહી કે આ કાળા કલરની બકરી ચરે ચરે છે આ કાળા કલરની બકરી ઊભી છે તો એ આખી જાતિને નથી સૂચવતું તો એ જાતિવાચક નામ નહીં થાય પરંતુ માત્ર ને માત્ર બકરી વિશે વાત કરશું કે બકરી બે બે બોલે છે તો બધી જ બકરી વિશેની વાત આપણે અહીંયા કરી એટલે કે એની બધી જ બકરીની જાતિ જાત વિશે આપણે વાત કરી છે એટલે કે એની જાતિ વિશે આપણે બોલ્યું છે એટલે એને જાતિવાચક નામ કહેવામાં આવે છે એવી જ રીતે ગાય તો ગાય દૂધ આપે છે તો બધી જ ગાયને લાગુ પડશે આ કોઈ એક ગાયને લાગુ પડશે નહીં પરંતુ એમ કહેવામાં આવે કે આ સફેદ ગાય ઊભી છે આ સફેદ ગાય દૂધ આપે છે તો એ જાતિવાચક નામ કહેવાશે નહીં કારણ કારણ કે તેને પર્ટિક્યુલર કોઈ એક ગાય સફેદ ગાયની વાત જ કરવામાં આવી છે એના વિશે જ અહીંયા બોલવામાં આવ્યું છે માટે એ જાતિવાચક નામ કહેવાશે નહીં જો સમજી લો બંને એમાં જ તફાવત છે માત્ર ને માત્ર કે જાતિવાચક નામ જ્યારે હોય ત્યારે એમાં કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે કે કોઈ ચોક્કસ પદાર્થ વિશે વાત કરવામાં ન આવ્યો એની આખી જાતિ વિશે વાત કરવામાં આવી હોય જ્યારે એને કોઈ ચોક્કસ પદાર્થ કે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ હોય ત્યારે એ વ્યક્તિવાચક નામ કહેવાય દ્રવ્યવાચક નામ કહેવાય સમજાઈ ગયું જાતિવાચક નામમાં છોકરો છે તો છોકરો છોકરાઓ તોફાની હોય છે તો બધા જ છોકરાઓનો સમાવેશ થઈ જાય છે માટે એ છોકરાની બધી જાતિ વિશે આપણે વાત કરી એટલે એ જાતિવાચક નામમાં આવશે એવી જ રીતે આ ત્યાર પછીનો છે આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે છે હવે કોઈ જૂથ હોય સમૂહ હોય એટલે કે ગ્રુપ ત્યારે આપણે એને સમૂહવાચક નામ કહેવાશે એને આપણે શું કહેશું સમૂહવાચક નામ દાખલા તરીકે લશ્કર ટોળું વર્ગ વગેરે હવે તમારો વર્ગમાં એટલે કે આપણા ક્લાસરૂમમાં કેટલા છોકરાઓ છે એ વાત કરવી હોય આપણે તો આપણે એમ નહીં કહીએ એ વર્ગમાં એ ક્લાસમાં ઘણા બધા છોકરા હોવા છતાં પણ આપણે વર્ગને તો એક જ બતાવશું કે આ વર્ગ તોફાન કરી રહ્યો છે આ વર્ગ બહુ જ અવાજ કરે છે આપણે આવી રીતે વાત કરશું ને એ સમૂહ છે એક સાથે છે પરંતુ આપણે એક જ નામ સાથે એને બોલાવીશું વર્ગ એટલે આપણે એને ખ્યાલ આવી જશે કે આમાં સમૂહનો સમાવેશ થયેલો છે આમાં ઘણા બધા લોકોનો સમાવેશ થયેલો છે વર્ગ એકલો ન હોય વર્ગમાં ઘણા બધા લોકો ઘણા બધા છોકરાઓ ભણતા હોય એને વર્ગ કહેવાય એવી જ રીતે ટોળું તો ટોળું કોઈ જતું હોય તો ટોળામાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પ્રાણીનો જતું હોય બધા ઘણા બધા પશુ જતા હોય એને ટોળું કહેવાય પશુનું ટોળું માણસોનું ટોળું હવે ટોળું આપણે વાત કરશું ત્યારે ઘણા બધા માણસો જતા હશે ત્યારે આપણે એને કયો શબ્દ બોલશું ટોળું એટલે આપણે ખ્યાલ આવી જશું કે આમાં ઘણા બધા માણસોનો સમાવેશ છે એટલે એને સમૂહવાચક નામ કહેવાય છે કારણ કે એમાં સમૂહનો સમાવેશ કરેલો છે એવી જ રીતે લશ્કર તો અહીંથી હમણાં જ લશ્કર ભરેલી એક જીપ ગઈ હવે આપણે લશ્કર એક જ શબ્દ બોલ્યા પરંતુ એમાં ઘણા બધા લોકો હતા એમાં ઘણા બધા સૈનિકો સાથે હતા છતાં પણ નામ એક જ આપ્યું આપણે લશ્કર એવી જ રીતે અહીંયાથી હમણાં જ માણસોનું ટોળું ગયું આપણે ટોળું એક જ શબ્દ બોલ્યા પરંતુ આપણને ખ્યાલ આવી જાય કે માણસોનું ટોળું ગયું એનો અર્થ એમ થયો કે ઘણા બધા માણસો અહીંયાથી નીકળી ગયા હમણાં બરાબર તો એવી રીતે સમૂહવાચક નામ કહેવાશે ને એવી જ રીતે એના પછી છે કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહેવાય છે એટલે કે કોઈ ભાવને સૂચવતો હોય દાખલા તરીકે પ્રેમ ગુસ્સો હાસ્ય ક્રોધ આવા બધા ભાવોને જ્યારે દર્શાવતા હોય ને ત્યારે એને ભાવવાચક નામ કહેવાય છે એને કોઈ આપણે અનુભવી અનુભવી શકાય એને કોઈ આપણે જોઈ ન શકીએ જેમ કે પ્રેમ છે તો આપણે એને પ્રેમ કેવો હોય એનો કોઈ રૂપ ન હોય પ્રેમનું કોઈ રૂપ હોય નહીં આપણે એને અનુભવી શકીએ પ્રેમ આપણે કોઈને વાહલથી પ્રેમથી હાથ ફરાવી તો એ અનુભવી શકાય એવી જ રીતે આપણે ગુસ્સો તો ગુસ્સાનો કોઈ રૂપ નથી એને આપણે અનુભવી શકીએ સામેવાળો વ્યક્તિ ગુસ્સેથી બોલતો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એનો હવે ગુસ્સો આવી રહ્યો છે તો એવી જ રીતે ક્રોધ હાસ્ય પ્રેમ ભાવના લાગણી આ બધા જ ભાવો ભાવોને આપણે શું કહેશું ભાવવાચક નામ એવી જ રીતે એના પછી છે ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે એટલે કે અહીંયા કોઈ ક્રિયાને સૂચવતું હોય અને એની નીચે અંડરલાઇન કરેલી હોય તો એને ક્રિયાવાચક નામ કહેવાય છે દાખલા તરીકે દોડ ચાલ ખેંચ તો જો અહીંયા કાને એક એવી રીતે વાક્ય આપેલું હોય કે રમેશ તું જલ્દીથી દોડ અને દોડની નીચે અન્ડરલાઈન કરેલી હોય તો તમારે લખી નાખવાનું કે ક્રિયાવાચક નામ શું લખશો ક્રિયાવાચક નામ કારણ કે ક્રિયાને દર્શાવી છે માટે ત્યાર પછી છે કે મેહુલ તું જલ્દીથી ચાલ અને ચાલ જે છે ક્રિયા એને નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે લખી નાખવાનું કે ક્રિયાવાચક નામ છે કારણ કે અહીંયા ક્રિયાને દર્શાવી છે માટે એને ક્રિયાવાચક નામ કહે છે એવી જ રીતે ચાલ દોડ ખેંચ જલ વાંચ પી ખા આ બધા જ ક્રિયાઓ છે આ બધી જ ક્રિયાઓ ક્રિયાવાચક નામમાં આવશે આમ આ બધા જ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તે નામપદ નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતાં પણ વધુ નામ હોઈ શકે છે કારણ કે એમાં ઘણીવાર ઘણી વ્યક્તિઓ પદાર્થોની વાત કરવામાં આવી હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે આમાં આપણે જેટલા પણ પ્રકારો જોયા વ્યક્તિવાચક વાચક સૌથી પહેલા પછી બીજો છે દ્રવ્ય વાચક જોયું પછી જાતિવાચક જોયું સમૂહવાચક ભાવવાચક ક્રિયાવાચક આટલા જે આપણે પ્રકારો જોયા ને એ બધામાં તમને જ્યારે ત્યાં કને પેપરમાં કોઈ નામપદ વિશે પૂછાય ઉદાહરણો વાક્યો આપેલા હોય ત્યારે એ જોવાનું કે એના નીચે અંડરલાઈન કોના નીચે કરેલી છે કારણ કે એક જ વાક્યમાં બે પદાર્થો અથવા વ્યક્તિઓના નામો પણ આપેલા હશે તો જેના નીચે અંડરલાઈન કરેલી હોય એના ઉપરથી તમારે વિચારવાનું કે આ વ્યક્તિ છે આ દ્રવ્ય છે આ કોઈ સમૂહ છે આ કોઈ જાતિ છે આ કોઈ ક્રિયા છે કે આ કોઈ ભાવ છે તો એ પ્રમાણે તમારે એનું નામ લખી નાખવાનું કે આ દ્રવ્યવાચક નામ છે આ જાતિવાચક નામ છે આ સમૂહ વાચક છે આ વ્યક્તિવાચક નામ છે તો હવે તમને આવડી જશે ને ઓળખતા નામપદ હા સરસ તો ચાલો હવે આપણે અહીંયા કને જે સમજ્યા છે એ તમારે તમારી ગુજરાતી વ્યાકરણની બુકમાં નામપદ એવું ટોપિકનું નામ આપીને તમારે ગુજરાતી વ્યાકરણની બુકમાં જલ્દીથી લખી નાખવાનું છે અને લખાઈ જાય ત્યાર પછી મને તેનો ફોટો મોકલવાનો રહેશે થેન્ક યુ